हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गुजराती 1 एमा अगाउ बधाए आ काव्य ने कंठस्थ करी लीधुं हशे अने आ काव्य हवे आपणे कंठस्थ करवानुं ज छे। तो हुं मानुं त्यां सुधी तमे काव्य ने मोढे करी लीधुं हशे। काव्यमां आवता शब्दार्थ કાવ્યને આપણે ખૂબ સુંદર રીતે સમજ્યા। હવે આપણે આ કાવ્યમાં આવતા થોડા પ્રશ્નોત્તરની ઝાંખી કરી લઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો અભ્યાસના પ્રશ્નોત્તરમાં પહેલો પ્રશ્ન આપણો છે કે વાસળિયા શા માટે વઢાવવાના છે। તો જવાબ હું કહું, વાસળિયા પ્રભુજી માટે વાસળી બનાવી છે, માટે વઢાવવાના છે। વાસળી કોણ વગાડે છે? તો વાસળી હું કે તમે વગાડતા નથી, વાસળી શ્રી કૃષ્ણ વગાડે છે। અને વિદ્યાર્થી મિત્રો, વાસળી વગાડવી ખરેખર સહેલી નથી, કોઈ પણ વાદ્ય છે એ વગાડવું સહેલું નથી, એનો અભ્યાસ કરવો પડે। વાંસળીએ શું લટકે છે? તો વાંસળીએ ફૂમતા કેટલા? 4। વાંસળીએ 4 ફૂમતા લટકે છે। મેઘ એટલે વરસાદ, મેઘ કઈ દિશાએથી આવે છે? તો મેઘ ઉત્તર દિશાએથી આવે છે। ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં સુંદર મજાનો મોલ પાક ઝૂલી રહ્યો છે, બરોબર ને? તો ચાલો આ પ્રશ્નોત્તરને આપણે લખી અને તૈયાર કરીશું। તો આ પ્રશ્નોત્તરને આપણે લખીશું, ચાલો ત્યારે આપણે આ પ્રશ્નોત્તરને લખીને સમજીએ। તમારે પણ પ્રશ્નોત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન, વાંસળિયા શા માટે વઢાવવાના છે? ચાલો લખીએ, વાંસળિયા શા માટે વઢાવવાના છે? જવાબ લખીએ, વાંસળિયા પ્રભુજીની વાંસળી બનાવવા વાંસળી કોણ વગાડે છે? બીજો પ્રશ્ન, વાંસળી કોણ વગાડે છે? લખીએ જવાબ, વાંસળી શ્રી કૃષ્ણ કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ વગાડે છે। બીજો પ્રશ્ન, વાંસળીએ શું લટકે છે? વાંસળીએ શું લટકે છે? જવાબ લખીએ, વાંસળીએ લટકે છે।
મેં કઈ દિશાએથી આવે છે? તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, મેં એટલે વરસાદ, બરોબર ને? ચાલો લખી આપે જવાબાનો. મેં ઉત્તર દિશાએથી આવે છે, બરોબર ને? પાંચમો પ્રશ્ન, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં મોલ પાક જે લખો તે, બરોબર? ખેતરમાં લખીએ જવાબ, ખેતરમાં પ્રશ્નો આપણે જોયા. આવા પ્રશ્નો એક એક વાક્યના તમને પૂછાઈ શકે, તો એવા આપણે બીજા પ્રશ્નોત્તર તરફ નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. કવિ વાંસળીમાંથી શું ઉતારવા માંગે છે? વાંસળીમાંથી શું ઉતારવા માંગે છે? તમને ઓપ્શનમાં પણ પૂછાય કે પ્રભુજી, વાંસળી, પોપટ કે પછી મોર. તો વાંસળીમાંથી શું ઉતારવા માંગે છે? તો વાંસળી. શું ઉતારવા માંગે છે? વાંસળી. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે. ઓપ્શનમાં પણ તમને પૂછાય, શ્રી કૃષ્ણ લખેલું હોય, ગોવાળ લખેલું હોય, ગણેશજી લખેલું હોય, ગોપી લખેલું હોય, ખેડૂત લખેલું હોય, તો તમને સમજાય. તો કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ, બરોબર. ગીતમાં કયા કયા પક્ષીનો ઉલ્લેખ થયેલો છે? તો ગીતમાં હંસ, પોપટ અને મોર પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે, બરોબર. હવે એવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? નંદજીનો લાડકો વપરાયો છે ને, પ્રભુજી, બરોબર. બીજું વિચારો, પ્રભુજી, નંદજીનો લાડકો, બીજો શબ્દ વપરાયો છે હરી, વપરાયો છે ને. તો આપણા કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે જે શબ્દ વપરાયો છે એ આપણે યાદ કરી લેવાનું. તો શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાય છે? તો હરિ, નંદજીનો લાડકો, બરોબર, અને પ્રભુજી પણ વપરાય છે. પ્રભુજી પણ છે અને પ્રભુજી પણ છે, બરોબર ને? એટલે હરિ અને પ્રભુજી બંને શબ્દો વપરાયેલા છે. ચાલો તમને બીજા પ્રશ્નોત્તર, આપણે સ્વાધ્યાયમાં આવતા પ્રશ્નોત્તર તરફ નજર કરી લઈએ. આ પ્રશ્નોત્તર તમે લખી લીધા હશે. ચાલો, વાંસળી શેમાંથી બનાવવાનું કહ્યું છે? ચાલો પ્રશ્ન લખીશું આપણે. આ પ્રશ્નોત્તર તમારા સ્વાધ્યાયમાં આવતા પ્રશ્નોત્તર છે, એટલે તમારે લખવાના છે. આ તમે લખી લીધા હશે. આગળ, વાંસળી શેમાંથી બનાવવાનું કહ્યું છે? વાંસળી શેમાંથી બનાવવાનું
આપવાનું કહ્યું છે. લખીએ જવાબ. વાંસળી શેમાંથી બનાવવાનું? વાંસમાંથી બનાવવાનું કહ્યું છે, હે ને, નહીં કે લાકડામાંથી. બરોબર, ચાલો આપણે જવાબ લખીશું. આ લખી લો જાતે પ્રશ્નનો જવાબ. માસડી વાંસમાંથી બનાવવાનું કહ્યું છે. છિદ્રો પણ છે, બરોબર, એ પણ તમારે લખવું પડે.
માછલી માં છિદ્રો પણ છે, પણ અહીંયા માછલીનું વર્ણન છે ગીતના આધારે. ખાલી માછલીનું વર્ણન કે તમે માછલીનું વર્ણન કરો તો છિદ્રોને એવું લખાય, અહીંયા ગીતના આધારે છે તો એમાં આપણે આવતું નથી છિદ્રોને એવું, એટલે આપણે લખાય નહીં. બરોબર? તો આ રીતે વાસળીને આપણે જે રીતે સંધારેલી છે ગીતમાં આપણે ઉલ્લેખ થયેલો છે એ આપણે અહીંયા લખીશું. બરોબર ને? સમજાય છે ને? તો ચાલો આગળનો પ્રશ્ન આપણો છે કે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે. તો ગીતમાં મોતીડા શબ્દ અનાજના દાણા માટે વપરાયેલો છે. બરોબર ને? એ પ્રશ્ન આપણે મૂકો છે, લખીશું. આ લખાઈ ગયું હશે તમારે, લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળનો પ્રશ્ન લખાઈ ગયું હશે. ચાલો આગળ લખીએ. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે. ચોથો પ્રશ્ન છે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે. આ તો આપણે આપણે કે મોતીડા શબ્દ પાક માટે વપરાયો છે. બરોબર? શા માટે એનો આપણે જવાબ લખવાનો છે, શા માટે. ચાલો તો આ પ્રશ્નનો જવાબ આપણે સમજીએ લખીને. ચાલો પહેલો લખીએ, મોતીડા શબ્દ ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા પાક માટે વપરાયું છે. બરોબર? શા માટે? તો ખેતરમાં ઝૂલતા ડુંડામાં, ખેતરમાં ઝૂલતા ડુંડામાં જે દાણા છે તે મોતી કરતા પણ કિંમતી છે. જે દાણા છે તે મોતી કરતા પણ કિંમતી છે. બરોબર? મોતી કિંમતી છે એની જેમ જ મોતી કરતા પણ વધારે કિંમતી છે. મોતી જેમ કિંમતી હોય છે ને એમ લખીએ, મોતીની જેમ જ કિંમતી છે. મોતી જેવા દાણા પણ કિંમતી છે. બરોબર? કારણ કે એ દાણા ખેડૂત કેટલી મહેનત કરે છે દાણા માટે, તમને ખબર છે ને કેટલા મહિનાની મહિનાનો પરિશ્રમ કરી અને એ દાણા પકવે છે અને એ દાણા પછી લોકોના ઘર સુધી પહોંચે અને લોકોની જે ભૂખ છે સંતોષાય, એટલે દાણા મોતી કરતાં પણ વધારે કિંમતી ગણાય. સમજાયું? મોતી જેમ કિંમતી છે ને એ રીતે દાણા પણ એટલા જ કિંમતી છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, ગીતમાં શ્રી કૃષ્ણ માટે આગળનો પ્રશ્ન. ગીતમાં શ્રી કૃષ્ણ માટે આ પ્રશ્ન આગળ આપણે સમજી ચૂક્યા કયા કયા શબ્દો વપરાયા છે. આ જાતે લખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આ જાતે તમારે લખવાનું છે, તમારી જાતે લખો. ચાલો હમણાં જ મેં સમજાવેલો છે, પ્રભુજી નંદજીનો લાડકો હરી
બરોબર ને ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે પ્રશ્ન બીજો છે તમારો સ્વાધ્યાયનો કે વાંસળી વાદકોના નામ જણાવો વિદ્યાર્થી મિત્રો વાંસળી વાદક એટલે વાંસળી વગાડનાર વાંસળી વાદકના નામ તમારે શોધીને લખવાના એ તમને આવડે તો આપણે લખીએ પહેલું તો હરિપ્રસાદ મોરશિયા જે ખૂબ સુંદર વાંસળી વગાડે છે મોટી વાંસળી વગાડે કે નાની પણ જે સૂર નીકળે છે એ સૂર ખૂબ સુંદર નીકળે એ જ વાંસળી વાદક કહેવાય જે વાંસળી વગાડી શકે બાકી કોઈ વાંસળી એમને વગાડે એને વાંસળી વાદક કહેવાય નહીં ગીત સારું ગાય તો એને ગીતકાર કહેવાય એમ સારી વાંસળી વગાડે એને વાંસળી વાદક કહેવાય રોનો મજમુદાર પંડિત અમરનાથ આ બધા વાંસળી વાદકો છે પછી કે એસ રાજેશ અત્યારના પણ લેટેસ્ટ વાંસળી વાદક કેશવ એલ ગિંદે આ રીતે બધા વાંસળી વાદકો છે વાંસળી કેવી રીતે વાગતી હશે વિદ્યાર્થી મિત્રો બોલો તો વાંસળીમાં ફૂંક મારવામાં આવે છે પહેલાં વાંસળીમાં ફૂંક મારવામાં આવે છે અને જે છિદ્રો છે એની ઉપર આંગળીને વારાફરતી ફેરવવામાં આવે છે આ રીતે વાંસળી વાગે છે સી રીતે વાગે છે સમજાય છે ને આ તમારે લખવાનું છે સી રીતે વાગે છે વાંસળી પર ફૂંક મારી અને કંઠની મદદથી વગાડવામાં આવે છે ખાલી ફૂંકથી જ નથી સૂર નીકળતા કંઠની મદદથી જે સૂર નીકળે એ સૂર વાંસળીમાં અંદર આવે છે અને વાંસળી પર જે છિદ્ર છે જે કાણા છે એની ઉપર વારાફરતી આંગળી ફેરવો એટલે અલગ અલગ સૂર નીકળે વાંસળીની જેમ વિદ્યાર્થી મિત્રો સાંભળજો હું વાંસળીની જેમ બીજા એવા કયા વાદ્ય છે બીજા એવા કયા સરસ મજાના ઓજારો છે જે સાધન છે સાધન કહેવાય ઓજાર ન કહેવાય જે વાંસળીની જેમ વાગે છે વિચારો વાંસળીની જેમ હવાની મદદથી વાગે શરણાઈ સરસ ફૂંક મારવાથી વાગે શરણાઈ પછી જે મોટું શૃંગવાદ્ય જે હોય એ ભૂંગળ કહેવાય ને આપણે રણસિંગુ ફૂંકાય પછી બીજું શંખ શંખ પણ ફૂંક મારવાથી વાગે હેને બીજું શરણાઈ ભૂંગળ આ બધા વાદ્યો છે ફૂંક મારવાથી વાગે આ તમારે લખવાનું છે ચાલ આપણે આગળ લખીએ વાંસળી વાદકોના નામ પ્રશ્ન બીજો છે તમારો આ તમારે લખાઈ ગયું હશે તમારા વિસ્તારમાં પણ જે કોઈ વાંસળી વાદક હોય એના નામ પણ તમારે લખાય અન્ય બીજા વાંસળી મેં કીધા એનાથી બીજા હોય મારા વિસ્તારમાં તો એ પ્રશ્ન તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે બીજું અન્ય વાદક દાખલા તરીકે તબલા વાદક વાંસળી વાદક સિવાય અન્ય વાદક તબલા વાદક સિતાર વાદક સિતાર વગાડતા હોય એ સિતાર વાદક સારંગી વાદક જે સરસ મજાની સારંગી વગાડે ને એ પણ સારંગી વાદક પણ હોય પછી શરણાઈ વાદક તબલા વાદક બરોબર આવા બધા નામ તમે તબલા વાદકનું નામ આવડે છે તબલા વાદક જે ખૂબ સુંદર તબલા વગાડે છે જેનું નામ પણ તમે સાંભળેલું હશે કદાચ ઉસ્તાદ જાકીર હુસેન જે ખૂબ સુંદર તબલા વગાડે છે
पंडित किशन महाराज आ बधा तबला वादक छे, संतूर वादक, बराबर आ बधा वाद्य छे जेमांथी सुंदर मजाना सूर निकले। तो आवा वादकोना नाम अगाउना आपणे विडियोमां समजीशुं अने प्रश्न पण समजीशुं। आपणे आ पाठमां आवता स्वाध्याय समजूतीनी समजूती मेळवी। अगाउ आपणे सरस मजाना वादको अने वादक कया कया छे अने वाद्यो कया कया छे एना वादक खूब सुंदर वगाड़े छे एना नाम अगाउ आपणे विडियोमां समझीशुं। अहीं आपणे आपणो विडियो पूर्ण करीए छीए। प्रिय विद्यार्थी मित्रों,